नमस्कार विद्यार्थी मित्रों, आपणे अगाउना वीडियो में ग्रामर विषे घणी बधी माहिती मेळवी छे। आ उपरांत हवे आपणे टेक्स्टबुक विषे पण वात करीशुं। तो टेक्स्टबुक विषे आपणे पहला एक वीडियो बनाव्यो हतो, ए पोएट्री विषेनो हतो, रीड यूनिट 1 रीड 2। હવે આજે આપણે યુનિટ 1 રીડ 1 કેન યુ ઇન્સ્ટોલ લવ વિશે વાત કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિજ્ઞાનની ઉત્તરોત્તર પ્રગતિને કારણે આજના ટેકનિકલ અને ડિજિટલ યુગમાં આપણે આગળ ને આગળ વધી રહ્યા છીએ। આપણે જાણીએ છીએ કે મોબાઈલ લેપટોપની દુનિયામાં એકબીજાની નજીક હોવા છતાં આપણી પાસે બોલવાનો કે એકબીજા સાથે વાત કરવાનો સમય હોતો નથી। આવા ટેકનિકલ યુગમાં કેવી સમસ્યાઓ સર્જાય તેવી એક વાત કેન યુ ઇન્સ્ટોલ લવ માં મૂકેલી છે। અહીં કસ્ટમરને કેટલાક પ્રોબ્લેમ્સ છે જેનો ઉકેલ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ લાવી આપે છે। અહીં ટેકનિકલ શબ્દોનો ઉપયોગ કર્યો છે। છેવટે આપણા માનવીય મૂલ્યોના પાયારૂપ બાબત પ્રેમ કરુણા લવની વાત કરવામાં આવી છે। પ્રેમથી બધું જ પ્રાપ્ત થઈ શકે છે એવો એનો અર્થ નીકળે છે। એટલે કે આપણે આમાં કેટલાક ટેકનિકલ શબ્દોના સહારે આપણું જે ખરેખર શાશ્વત જે પ્રેમ છે, વર્ષોથી દુનિયા ઉપર જે પ્રેમથી બધું ચાલે છે એની વાત અહીંયા કરવાની છે। તો જોઈએ આપણે કસ્ટમર સર્વિસ આરપી રી રેપ રેપ મીન્સ રિપ્રેઝન્ટેટિવ રેપ મીન્સ રિપ્રેઝન્ટેટિવ હું અહીંયા આરપી મીન્સ રિપ્રેઝન્ટેટિવ એનો મતલબ રિપ્રેઝન્ટેટિવ થશે, બરાબર। તો કસ્ટમર સર્વિસ રેપ રિપ્રેઝન્ટેટિવ આસ્ક્સ પૂછે છે, પ્રશ્ન પૂછે છે, આસ્ક્સ કેન યુ ઇન્સ્ટોલ લવ, તમે લવ ઇન્સ્ટોલ કરી શકો। ઇન્સ્ટોલ મીન્સ ગોઠવવું, તમે પ્રેમ અંદર ગોઠવી શકો। એક મશીન છે, આ માણસ જે છે એક મશીન રૂપી છે। કસ્ટમર આઈ કેન ડુ દેટ, કસ્ટમર આન્સર્સ એ જવાબ આપે છે। આગળ જોતો ખબર પડશે કે કસ્ટમર એક મેડમ છે, શી છે, આઈ કેન ડુ દેટ, આઈ એમ નોટ વેરી ટેકનિકલ બટ આઈ થિંક આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાવ, વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ, હું પહેલાં શું કરી શકું। આઈ એમ કહે છે કે આઈ કેન નોટ ડુ દેટ, હું એ ન કરી શકું, આઈ એમ નોટ વેરી ટેકનિકલ, કસ્ટમર એ બહુ ટેકનિકલ માણસ નથી, એ કેવો છે ટેકનિકલનું જ્ઞાન નથી, બટ આઈ થિંક I am ready to install now. હવે હું એ ઇન્સ્ટોલ કરી શકું, એ હું વિચારી શકું। What do I do first? મારે પહેલાં શું કરવું પડશે? કસ્ટમર સર્વિસ રેપ રિપ્રેઝન્ટેટિવ એને સમજાવે છે, ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ, પહેલું સ્ટેપ છે તમારું હાર્ટ ઓપન કરવાનું। હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ, તમે તમારું જે હૃદય છે, મેમ કહે છે ને, મેમ મેમ મીન્સ અહીંયા મેડમ, બરાબર, મેમ મીન્સ મેડમ, એમ એ ડી એમ મેડમ। તો ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ, તમારું હૃદય ખોલવાનું છે, ઓપન યોર હાર્ટ, તમે લોકેટ શોધી કાઢવું, લોકેટ એટલે શોધી કાઢવું, હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ, તમે તમારું હૃદય શોધી કાઢ્યું। તો એમ કહે છે, કસ્ટમર જવાબ આપે છે, યસ આઈ હેવ, હા મેં શોધી કાઢ્યું છે, બટ દેર આર સેવરલ પ્રોગ્રામ્સ રનિંગ રાઇટ નાવ, અત્યારે ઘણા બધા પ્રોગ્રામ્સ ચાલી રહ્યા છે, ઇઝ ઇટ ઓકે ટુ ઇન્સ્ટોલ વાઇલ દે આર રનિંગ, શું એ બરાબર છે કે જ્યારે પ્રોગ્રામ ચાલતા હોય ત્યારે રનિંગ થઈ શકે। કસ્ટમર સર્વિસ રેપ રિપ્રેઝન્ટેટિવ પ્રશ્ન પૂછે છે, વોટ
प्रोग्राम आर रनिंग मैम, प्रोग्राम क्या चाली रहा है मैम। तो अहीं कस्टमर जवाब आपे छे, मैडम जवाब आपे छे, लेट मी सी, मने जोवा दो, लेट मी सी, मने जोवा दो। आई हैव पास्ट हर टैक्स ए, लो एस्टीम एक्स ए, ग्रज एक्स ए एंड resentment.com रनिंग राइट नाउ। मारा मशीन मा हृदय मा आई हैव पास्ट हर टैक्स ए। पास्ट हर्ट मीन्स पास्ट इतले भूतकाल, भूतकाल ना दुखो, अगाऊ ना दुख। पची लो एस्टीम छे, बीजो प्रोग्राम चाले छे लो एस्टीम, लो एस्टीम ले नीचा ख्याल, नीचा ख्याल। एक्से इतले फाइल नु नाम छे, एक्से फाइल केवाय। ग्रस, ग्रस एक्से इतले, ग्रस इतले द्वेष, वैर भाव, आनो अर्थ थाय द्वेष, द्वेष आ मन दुख, बराबर। आ नीचा ख्यालो, नीचा ख्यालो। अने resentment.com ए resentment એટલે ગુસ્સો, મનમાં ગુસ્સો હોય, મન દુખ હોય, બરાબર। તો આ અગાઉના દુઃખ છે, આ ગુસ્સો છે, મન દુઃખ છે। રનિંગ રાઇટ નાઉ, અત્યારે ચાલી રહ્યા છે, અત્યારે ચાલી રહ્યા છે। તો કયા કયા પ્રોગ્રામ ચાલી રહ્યા છે, તો એની જો વાત કરીએ આપણે, તો હવે આટલો ભાગ છે, સમજી લેજો કે આટલો ભાગ પરીક્ષામાં પૂછાયો છે એક ટેક્સ્ટ બુક તરીકે, આટલો ભાગ। તો અહીંયા આપણે એના વિશે વાત કરીએ, તો આટલો ભાગ તમારે વાંચી લેવાનો, બરાબર। આપણે બધા શબ્દો જોઈ લીધા, હવે અહીંયા એક પ્રોગ્રામ શબ્દ છે ને, પ્રોગ્રામ્સ, એ પ્રોગ્રામ્સ આ રીતે પણ લખાય છે, PROGRAMS, પ્રોગ્રામ્સ, અને આ રીતે પણ કમ્પ્યુટરમાં શોર્ટમાં આ રીતે લખાય છે, બરાબર। તો આપણે જોઈએ, તો પહેલું પ્રશ્ન આ રીતે છે, નંબર એક, ડઝ ધ કસ્ટમર હેવ ટેકનિકલ, ડઝ ધ કસ્ટમર હેવ ટેકનિકલ નોલેજ। તમારે સ્ક્રીનશોટ લેવો લઈ શકો, ડઝથી શરૂ થાય છે પ્રશ્ન, એટલે આપણે યસ ઓર નો થી જવાબ આપીશું। એટલે અહીંયા જવાબ છે નો, ધ કસ્ટમર, પહેલું ધ કસ્ટમર એ કરતા છે, એટલે કસ્ટમર મૂકી દીધું, પછી હેવ અને ડઝ બે ભેગું થશે એટલે હેઝ થશે, બરાબર। આ એસ અહીં આવી જાય એટલે હેઝ થાય, હેઝ નોટ ટેકનિકલ નોલેજ, કસ્ટમરને ટેકનિકલ નોલેજ નથી, એ આપણે જોયું અંદર। નંબર ટુ, વોટ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ફોર ઇન્સ્ટોલિંગ લવ, લવ ઇન્સ્ટોલ કરવા માટે પહેલું સ્ટેપ કયું છે, ફર્સ્ટ સ્ટેપ। તો એ ટેક્સ્ટમાં દેખાશે ફર્સ્ટ સ્ટેપ કયું, ધ ફર્સ્ટ સ્ટેપ જોડે રાખું છું તમને ખ્યાલ આવે એટલા માટે, કે ધ ફર્સ્ટ સ્ટેપ, વોટ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ફોર ઇન્સ્ટોલિંગ લવ, એ અહીંયા છે। જો ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ છે, તો એ અહીંયા આપણે લખવાનું છે, ધ ફર્સ્ટ સ્ટેપ કરતા ફોર ઇન્સ્ટોલિંગ લવ આખું જ લઈ લીધું, ઇઝ ટુ ઓપન ધ હાર્ટ, ટુ ઓપન ધ હાર્ટ અથવા ટુ ઓપન કસ્ટમર્સ હાર્ટ, ઓકે, ખ્યાલ આવી ગયો। એટલે અહીંયા જવાબ આપણો પડ્યો છે રાઈટ। નંબર થ્રી, વોટ પ્રોગ્રામ્સ આર રનિંગ ઇન કસ્ટમર્સ હાર્ટ, કસ્ટમરના હાર્ટમાં કયા કયા પ્રોગ્રામ્સ, વોટ પ્રોગ્રામ્સ આર રનિંગ મેમ, તો એના જવાબમાં અહીંયા આ બધા પ્રોગ્રામ્સ આપ્યા છે, તો અહીંયા આપણો જવાબ છે। તો આપણે શું કરશું, પ્રોગ્રામ્સ, બરાબર, જો આ પ્રોગ્રામ શબ્દ અહીંયા આવ્યો અને આ પ્રોગ્રામ અહીંયા આવ્યો, એટલે બંને રીતે લખાય છે, પ્રોગ્રામ્સ લાઈક પાસ્ટ હર ટેક્સે જેવું આપ્યું છે તે જ રીતે કેપિટલમાં, લો એસ્ટીમ એક્સે, ગ્રજ એક્સે,
एंड resentment.com પછી આર રનિંગ ઇન કસ્ટમર્સ હાર્ટ આ રીતે જોડી દેવાનું આર રનિંગ ઇન કસ્ટમર્સ બરાબર આ રીતે આપણે એના જવાબ આપીશું બરાબર હવે આગળ થોડી ટેક્સ્ટ જોઈએ અને પછી પ્રશ્નો જોઈશું તો આ બાજુ સેકન્ડ પાર્ટ कस्टमर सर्विस रेप रिप्रेजेंटेटिव कहे छे नो प्रॉब्लम लव विल ऑटोमेटिकली इरेज पास्ट टैक्स फ्रॉम योर करंट ऑपरेटिंग सिस्टम एटले के लव छे ने प्रेम लव लव नामनी फाइल अथवा या प्रेम ए ऑटोमेटिकली इरेज करशे इरेज एटले भूसी नाखवू इरेज एटले अहींया भूसी नाखवू फास्टर टैक्से अगाउना मनदूख फ्रॉम योर करंट ऑपरेटिंग सीस्टम तमारी जो ऑपरेटिंग सीस्टम है यमें काढ़ी नाखसे इट मे रिमेन इन योर परमनेंट मेमरी परमनेंट मेमरी एट कायमी मेमरी में रह से मेमरी एट अपनी जो याददाश है ये याद की बात इट मे रिमेन रिमेन एट रहू इन योर परमनेंट मेमरी बट इट विल नो लॉन्गर डिस्टरप्ट अदर प्रोग्राम्स त्या आ बीजा कोई प्रोग्राम डिस्टरप्ट करशे नहीं डिस्टरप्ट एटले शू करवू खलेल पहोंचाड़वी बराबर ने डिस्टरप्ट विक्षेप पाड़वो कोई विक्षेप पाड़शे नहीं लव विल इवेंचुअली ओवरराइट लव विल इवेंचुअली इवेंचुअली एटले अंते इवेंचुअली मीन्स अंते अंते शू करशे ओवरराइड एटले ना उपर लखी देवो एटले के भूसी ने एना उपर लखी देवो लो एस्टीम एक्से विथ ए मॉड्यूल ऑफ इट्स ओन कॉल्ड हाई एस्टीम जे लो एस्टीम छे आ लो एस्टीम फाइल छे ए फाइल भूसी राखी एना उपर हाई एस्टीम फाइल थई जशे हाई एस्टीम एटले ऊंचा ख्यालो ऊंचा ख्यालो ऊंचा ख्यालो however you have to completely turn off grudge exe તેમ છતાં તમારે શું કરવું પડશે કમ્પ્લીટલી ટર્ન ઓફ એટલે કાઢી નાખવું ટર્ન ઓફ એટલે બંધ કરવું કાઢી નાખવું grudge exe એન્ડ resentment.com આ બે ફાઇલો તમારે બંધ કરવી પડશે grudge exe એટલે આપણે જોયું હતું દ્વેષ બરાબર અને રિઝેન્ટમેન્ટ એટલે ગુસ્સો મન દુઃખ રાઈટ તો અહીંયા દ્વેષ વેરભાવ અને ગુસ્સો અને મન દુઃખ એ બધું કાઢી નાખવું પડશે તો જ પ્રેમ એસ્ટાબ્લિશ થશે બરાબર ઇન્સ્ટોલ થશે હાઉએવર ધોઝ પ્રોગ્રામ્સ પ્રિવેન્ટ લવ ફ્રોમ બીંગ પ્રોપરલી ઇન્સ્ટોલ્ડ એટલે આ પ્રોગ્રામ્સ છે આ બંને પ્રોગ્રામ્સ કયા ગ્રજ એક્સે resentment.com એ પ્રોગ્રામ્સ પ્રિવેન્ટ લવ એને લવને રોકે છે પ્રિવેન્ટ એટલે રોકવું ફ્રોમ બીંગ પ્રોપરલી ઇન્સ્ટોલ્ડ એ પ્રોપર ઇન્સ્ટોલ ન થાય લવ કેન યુ ટર્ન ધોઝ ઓફ મેમ શું તમે ટર્ન ઓફ કરશો એને બંધ કરશો મેડમ કસ્ટમર જવાબ આપે છે answers I don't know how to turn them off એને ખબર નથી પડતી કે કેવી રીતે ટર્ન ઓફ કરવો કેન યુ ટેલ મી હાઉ તમે મને કહેશો કેવી રીતે કરવું કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ જવાબ આપે છે માય પ્લેઝર મને ગમશે ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ તમે તમારા સ્ટાર્ટ મેનુમાં જાઓ એન્ડ ઇનવોક ફોરગીવનેસ ઇનવોક ફરગીવનેસ ફરગીવનેસ એટલે ફરગીવ એટલે માફ કરવું માફ કરવાની જે ફાઇલ છે ને એને તમે ઇનવોક કરો ઇનવોક મીન્સ શું એટલે અહીંયા ખોલો એમ ઇનવોક એટલે વિનંતી કરો વિનંતી કરી અને ફરગીવનેસ એક્સે ની ફાઇલ તમે ખોલો ડુ ધીસ એઝ મેની ટાઈમ્સ એઝ નેસેસરી આપણે રિફ્રેશ કરીએ છીએ ને વારંવાર એમ ડુ ધીસ એઝ મેની ટાઈમ્સ એઝ નેસેસરી
જેવી જરૂરિયાત હોય એ પ્રમાણે એને ઘણીવાર કરો. અન્ટિલ ગ્રઝ એક્સ એન્ડ રિઝેન્ટમેન્ટ ડોટ કોમ હેવ બીન કમ્પ્લીટલી ઇરેસ્ડ, એ કમ્પ્લીટલી ઇરેઝ થઈ જા. જુઓ, અહીંયા એક કમ્પ્યુટરમાં ઇમોશન્સ, આપણી માનવીય જે લાગણીઓ છે એના બે ભાગ પાડ્યા છે. અહીંથી આમ બે ભાગ પાડી શકાય. જુઓ આ બાજુ અને આ બાજુ. તો આ બાજુ જમણી બાજુ છે એ પોઝિટિવ ઇમોશન્સ છે, એમાં ઇમોજી આપ્યા છે. એ અહીંયા એક હસતું છે, અહીંયા આ પણ હાસ્ય છે, આ પ્રસન્નતા છે, આ પણ પ્રસન્નતા છે. હવે અહીંયા જુઓ નેગેટિવ ઇમોશન્સ કેવી છે, આમ મોઢું દિવેલ્યું હોય, કંઈ આમ આનંદ જ ના હોય, અહીંયા આમ જાણે કે બેચેની હોય, અહીંયા રડતા હોય, અહીં કોઈ મૂડ જ ન હોય. આ બધું શું છે, નેગેટિવ ઇમોશન્સ. આપણે રોજબરોજના વ્યવહારમાં પણ આપણે જોતા હોઈએ છીએ કે કેટલાક લોકો આવા દિવેલ્યું મોઢુંવાળા હોય અને કેટલાક ગમે તેવી પરિસ્થિતિમાં પણ હસતા હોય. તો આ પોઝિટિવ બનવાનું છે, આપણે નેગેટિવ બનવાનું નથી, બરાબર. હવે આપણે આ જે ટેક્સ્ટ બુક ભણ્યા, જે શીખ્યા અહીંથી, એના વિશેના થોડાક પ્રશ્નો એ આપણે અહીંયા ચર્ચા કરીશું. ચલો, નંબર સિક્વન્સમાં ચાર નંબર આવે છે. વોટ વિલ લવ ડુ ઓટોમેટિકલી. હવે લવ કેપિટલ છે તો આપણે જવાબમાં કેપિટલ જ લેવાનું. તો વોટ વિલ લવ ડુ અથવા ઇરેઝ ઓટોમેટિકલી. તો આ ઓટોમેટિકલી શબ્દ ક્યાંક પડ્યો છે ટેક્સ્ટમાં, તો એ ત્યાં આવશે. જવાબ આવશે લવ પણ છે, ઇરેઝ પણ છે, વિલ પણ છે. જોઈ લો, તો લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ ફાસ્ટર ટેક્સે. લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ ફાસ્ટર ટેક્સે. ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ લખવું હોય તો ફ્રોમ કસ્ટમર્સ કરંટ ઓપરેટિંગ સિસ્ટમ. ફ્રોમ કસ્ટમર્સ યોર નહીં લખવાનું, કસ્ટમર્સ એપોસ્ટ્રોફી એસ, કસ્ટમર્સ કરંટ ઓપરેટિંગ સિસ્ટમ. ઓકે, નંબર ફાઇવ. વોટ વિલ રિમેન ઇન ધ પરમેનન્ટ મેમરી. તમને જો દેખાતું ન હોય તો આ રીતે ફરીથી એ પ્રશ્નની વાત કરું. વોટ વિલ લવ ડુ ઓટોમેટિકલી અથવા ઇરેઝ ઓટોમેટિકલી, એનો જવાબ છે લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ ફાસ્ટર ટેક્સે. નંબર ફાઇવ. વોટ વિલ રિમેન ઇન ધ કસ્ટમર્સ પરમેનન્ટ મેમરી અથવા વોટ વિલ રિમેન ઇન ધ પરમેનન્ટ મેમરી. કસ્ટમર્સ ના આપ્યું હોય તો પણ આ રીતે જોઈએ આપણે, શું પરમેનન્ટ મેમરીમાં રહેશે. તો પરમેનન્ટ મેમરી ક્યાં છે શબ્દ આ રહ્યો, તો ઇટ મે રિમેન ઇન યોર પરમેનન્ટ મેમરી. ઇટ એટલે શું, લવ. તો અહીંયા જવાબ આપીશું આપણે વોટની જગ્યાએ લવ, બાકી બધું એમ ને એમ. લવ વિલ રિમેન ઇન ધ પરમેનન્ટ કસ્ટમર્સ પરમેનન્ટ મેમરી. જવાબ થઈ ગયો, એકદમ ઇઝી, વેરી ઇઝી. નંબર સિક્સ, ક્વેશ્ચન નંબર સિક્સ જોજો. વિચ પ્રોગ્રામ્સ ડઝ ધ કસ્ટમર હેવ ટુ ટર્ન ઓફ કમ્પ્લીટલી, વાય. તો કયા પ્રોગ્રામ્સ કસ્ટમરને કરવા જ પડશે ટર્ન ઓફ, બંધ, વાય, શા માટે. જો વાય આપ્યો હોય તો, આટલું આપ્યું હોય તો એટલું જ લખવાનું, બરાબર. તો અહીંયા કયા પ્રોગ્રામ કરવાની વાત કરી હતી આપણે, શીખ્યા હતા અહીંયા કે ધોઝ પ્રોગ્રામ્સ, અહીંયા યુ હેવ ટુ કમ્પ્લીટલી ટર્ન ઓફ ગ્રઝ એક્સ એન્ડ રિઝેન્ટમેન્ટ ડોટ કોમ. તો અહીંયા જવાબ મળશે ધ કસ્ટમર ડઝ છે અને હેવ ભેગું થાય એટલે હેઝ થઈ જાય. એટલે અહીંયા ધ કસ્ટમર હેઝ ટુ ધ કસ્ટમર, આ નંબર વન, પછી હેઝ ટુ ટર્ન ઓફ ગ્રઝ એક્સે, અહીંયા છે ગ્રઝ એક્સે એન્ડ રિઝેન્ટમેન્ટ ડોટ કોમ. બીકોઝ, વાયનો જવાબ બીકોઝથી અપાય છે, આ નંબર ટુ, આ વાયનો જવાબ અહીંથી શરૂ થાય છે. બીકોઝ ધોઝ પ્રોગ્રામ્સ, અહીંયા હતું ધોઝ પ્રોગ્રામ્સ એટલે દે,
They prevent love from being properly installed. They prevent love from being properly installed. बराबर full stop. ओके आ जवाब आपणो थई गयो. परीक्षामां विद्यार्थी मित्रों प्रश्न ने लखवानो नथी मात्र जवाब. नंबर आगळ यस what does the customer not know. What doesn't पण आवे not पण अहीं आवे. What does the customer not know? શું નથી જાણતો? તો the customer does not know એ પહેલા મૂકી દેવાનું. નંબર એ does not know એટલે the customer does not know how to turn them off. હવે ટર્ન ઓફ શું કરવાનું? ટર્ન ઓફ આ બંને વસ્તુ કરવાની છે. ટર્ન ઓફ તો ટર્ન ઓફ ગ્રજ એક્સે એન્ડ રિઝેન્ટમેન્ટ ડોટ કોમ આ બંને અહીંયા મૂકવા પડે. તમે જો સીધે સીધું મૂકો કે હાઉ ટુ ટર્ન ધેમ ઓફ તો ધેમ ચાલે નહીં. તો એ શબ્દ માટે ધેમ માટે બે શબ્દો જે બે પ્રોગ્રામ્સ છે એની વાત છે. નંબર એઇટ યસ એ આપણે અહીંયા ચર્ચામાં નથી. આગળ જોઈએ. હવે આપણે આગળ જોઈશું કસ્ટમર. ઓકે આઈ એમ ડન. અહીંયા સુધી આપણે લીધું આઈ એમ ડન. લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટસેલ્ફ ઓટોમેટિકલી. લવ હવે સ્ટાર્ટ થઈ ગયો છે ઇન્સ્ટોલ થવાનો ઓટોમેટિક આપમેળે. ઇઝ ધેટ નોર્મલ? શું આ નોર્મલ છે? કસ્ટમર સર્વિસ રેપ યસ ઇટ ઇઝ. You should receive a message that says it will reinstall for the life of your heart. Aya ke che yes it is. Ha te che you should receive a message. Tane ave message malvo joiye je message em kehto hoy it will reinstall. E reinstall thase for the life of your heart. E tara heart mate reinstall thase. Do you see that message? આ મેસેજ તમે જોઈ શકો છો. આપણે મોબાઈલનો મેસેજ આવતા હોય એક યંત્ર છે તો એમ એક ડિવાઇસ છે એમ અહીંયા એક મેસેજ પડે છે. કસ્ટમર યસ આઈ ડૂ. હા હું જોઈ શકું છું. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ? શું એ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ થયો છે? કસ્ટમર રેપ સર્વિસ રેપ રિપ્રેઝેન્ટેટિવ કહે છે યસ. બટ રિમેમ્બર દેટ યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ. તમને કમ્પ્લીટ ઇન્સ્ટોલ થઈ ગયો પ્રોગ્રામ, પણ એ બેઝ પ્રોગ્રામ્સ છે. બેઝ એટલે પાયાનો પ્રોગ્રામ. યુ નીડ ટુ બિગેન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ. જેમ આપણે વાઈફાઈ કરવું હોય તો બીજા કોઈ ડિવાઇસ સાથે જોડવું પડે એમ યુ નીડ ટુ બિગીન. તમારે શરૂઆત કરવી પડશે કનેક્ટ. કનેક્ટ એટલે જોડાવું ટુ અધર હાર્ટ્સ બીજા હૃદયો સાથે. અને બીજા હૃદય સાથે કેવી રીતે જોડાય? આપણે પ્રેમથી કોઈની સાથે વાતો કરીએ, આપણી દિલની વાત ખોલીને કહીએ તો એ બની શકે વ્યવહારમાં. ઇન ઓર્ડર ટુ ગેટ ધ અપગ્રેડ્સ. આપણે જો અપગ્રેડ્સ થવું હોય, અદ્યતન થવું હોય તો આપણે બીજા હૃદયો સાથે જોડાવું પડશે. કસ્ટમર ઓપ્સ આઈ હેવ એન એરર મેસેજ ઓલરેડી. કસ્ટમર કહે છે કે મારે તો મેસેજ આવ્યો પણ એમાં કંઈક એરર છે. એરર એટલે ભૂલ. એમાં કંઈક ભૂલ છે. વોટ શુડ આઈ ડુ? આપણે શું કરવું જોઈએ? મારે શું કરવું જોઈએ? કસ્ટમર સર્વિસ રેપ કહે છે વોટ ડઝ ધ મેસેજ સે. મેસેજ શું કહે છે? કેટલીક વાર ઘણા માણસો ઇંગ્લિશ ભણેલા ના હોય, મોબાઈલમાં મેસેજ આવે તો કોઈને ઇંગ્લિશ ભણેલા હોય ને એને કહે કે ભાઈ આ મેસેજ શું કહે છે. તો એ માણસ પછી મેસેજ વાંચે અને એમ કહે કે ભાઈ આ મેસેજ આવું કહે છે. તો આ કસ્ટમરને ખબર પડતી નથી કે મેસ વોટ ડઝ ધ મેસેજ છે. સોરી, કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ પૂછે છે કસ્ટમરને કે આ મેસેજ શું છે. તો કસ્ટમર વાંચે છે, કહે છે ઇટ સેઝ, એ કહે છે એરર 412. આ એક કમ્પ્યુટરની ભાષા છે એરર 412. એમાં એમાં એવું હોય કે પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કમ્પોનન્ટ્સ.
इंटरनल कम्पोनेंट्स એટલે અંદરની અંદરના ભાગોમાં આ પ્રોગ્રામ બરાબર રન કરતો નથી એટલે ચાલતો નથી વોટ ડઝ ધેટ મીન એનો મતલબ શું તો આનો મેસેજ અહીંયા સમજાવે છે કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ જવાબ આપે છે ડોન્ટ વરી મેમ તમે ચિંતા કરશો નહીં દેટ્સ અ કોમન પ્રોબ્લેમ એ એક કોમન પ્રોબ્લેમ છે ઇટ મીન્સ ધેટ The love program is set up to run on external hearts. आ love program छे ने ये आपने install करेओ ये external heart माटे छे. Internal मनथी but has not yet been run on your heart. तमारा हृदय मा हजू ये run करतो नथी. Yet हजू it is one of those complicated programming things. ये કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ્સ છે કેટલીક અસ્પષ્ટ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામ બરાબર તો એ કોમ્પ્લિકેટેડ એટલે જટિલ અહીંયા કોમ્પ્લિકેટેડ શબ્દ છે ને એનો મતલબ જટિલ શબ્દ જટિલ અર્થ થશે બરાબર પ્રોગ્રામિંગ થિંગ્સ તો બટ ઇન નોન ટેકનિકલ ટર્મ્સ ઇટ મીન્સ યુ હેવ ટુ લવ યોર ઓન મશીન તમારે તમારું મશીન શું કરવું પડશે યોર મશીન બિફોર ઇટ કેન લવ અધર્સ તમારા મશીનને લવ કરવો પડશે તમારા મશીનને લવ કરવો પડશે બરાબર તો અહીંયા એ રીતે કહે છે કે પહેલાં તમે તમારી જાતને પ્રેમ કરો પછી બીજા તમને પ્રેમ કરશે એટલે કસ્ટમર કહે છે સો વોટ શુડ આઈ ડૂ મારે શું કરવું જોઈએ તો કસ્ટમર રિપ્રેઝન્ટેટિવ કહે છે કેન યુ ફાઇન્ડ ધ ડિરેક્ટરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ તમે એવી ડિરેક્ટરી શોધી કાઢો છો બરાબર કે જે સેલ્ફ એક્સેપ્ટન્સ હોય સેલ્ફ એક્સેપ્ટન્સ બરાબર તો એ ડિરેક્ટરી તમારે શોધવાની છે બરાબર તો કે છે અહીંયા કસ્ટમર યસ આઈ હેવ ઇટ હા મારી પાસે છે બરાબર સેલ્ફ એક્સેપ્ટન્સ પોતાની સ્વીકૃતિ આપણે પોતે પોતાની જાતને પ્રેમ કરીએ કસ્ટમર સર્વિસ રેપ કે છે એક્સલેન્ટ યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ તું તમે સારું કામ કરી રહ્યા છો કસ્ટમર થેન્ક યુ કસ્ટમર હવે એનો આભાર માને છે તો આભાર માને છે તો અહીંયા કહે છે કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ જવાબ આપે છે યુ આર વેલકમ આપનો આભાર તમે અહીંયા આભાર વ્યક્ત કર્યો એટલે વેલકમ શબ્દ આપણે વાપરીએ છીએ ક્લિક ઓન ધ ફોલોઈંગ ફાઇલ્સ એન્ડ ધેન કોપી ધેમ ટુ ધ માય હાર્ટ ડિરેક્ટરી આ જે કોપ છે ફાઇલો આ ફાઇલોને તમે ક્લિક કરો અને કોપી કરો માય હાર્ટ ડિરેક્ટરીમાં ફરગીવ સેલ્ફ ડોક્યુમેન્ટ એક એની ફાઇલ છે ફરગીવ એટલે માફ કરવું સેલ્ફ એસ્ટીમ પોતે પોતાની જાતના ઊંચા ખ્યાલો રાખવા સેલ્ફ એસ્ટીમ બરાબર એટલે અહીંયા સેલ્ફ એસ્ટીમ પોતાનો સ્વનો ખ્યાલ કે આપણે શું છીએ ટેક્સ TXT રિયલાઇઝેશન વર્થ રિયલાઇઝેશન મીન્સ આભાસનું મૂલ્ય એ આભાસનું મૂલ્ય છે આપણે રિયલાઇઝ કરી શકીએ યોગ્યતા આપણી એન્ડ ગુડનેસ અને સારાપણું આપણું સારાપણું ધ સિસ્ટમ વિલ ઓવર રાઇટ એની કોન્ફ્લિક્ટિંગ ફાઇલ કોઈ પણ આવી કોન્ફ્લિક્ટિંગ જે ફાઇલ છે તકરાર કરતી ફાઇલને ભૂસી નાખશે ઓવરરાઇટ કરી દેશે એન્ડ બિગિન પેચિંગ પછી થીગડ થાગડ કરશે થીગડું મારવું એના ઉપર કંઈ કરવું એની ફોલ્ટી પ્રોગ્રામિંગ કોઈ પણ ફોલ્ટી પ્રોગ્રામ સુધારી દેશે ઓલ્સો યુ નીડ ટુ ડિલીટ સેલ્ફ ક્રિટિક એક્સેને ડિલીટ કરવું પડશે બરાબર આપણા મોબાઈલમાં કંઈક જગ્યા ન હોય તો કેટલાક વિડીયોઝને એવું બધું આપણે ડિલીટ કરીએ છીએ તો જગ્યા થાય એમ આ જે છે
એને ડિલીટ કરવાનું છે. સેલ્ફ ક્રિટિક એટલે પોતાની ખામીઓ શોધવી. આપણે પોતે જ જો પોતાની ખામીઓ શોધીએ ને તો જ આપણામાં સુધારો આવે. એન્ડ દેન એમ્પ્ટી યોર રિસાયકલ બિન. રિસાયકલ બિનને એમ્પ્ટી કરી દેવાનું, એમાં કચરામાં કશું વધારે ભરવાનું નથી. કમ્પ્યુટરમાં રિસાયકલ બિન આવે છે, આધુનિક મોબાઈલમાં પણ, સ્માર્ટફોનમાં પણ રિસાયકલ બિન આવે છે. આફ્ટરવર્ડ્સ ટુ મેક શ્યોર ઇટ ઇઝ કમ્પ્લીટલી ગોન. એ જોવાનું કે આ બધા પ્રોગ્રામ્સ જતા રહ્યા છે, રિસાયકલ બિન ખાલી થઈ ગયું છે. એન્ડ નેવર કમ્સ બેક, કારણ કે જો રિસાયકલ બિનમાં હોય, મનના એક ખૂણામાં હોય, તો એ પાછું આવે. એટલે આપણે એને કાઢી નાખવાનું છે. કસ્ટમર, પહેલાં આપણે પાઠ પૂરું કરી દઈએ. ગોટ ઇટ, હે, એને આનંદ થઈ ગયો, હો આવી ગયું, લવ ઇન્સ્ટોલ થઈ ગયો, માય હાર્ટ ઇઝ ફીલિંગ અપ વિથ રિયલી નીટ ફાઇલ્સ, મારી બધી જ ફાઇલો નીટ એન્ડ ક્લીન થઈ ગઈ, બરાબર. સ્માઇલ એમ્પીઝ ઇઝ પ્લેઇંગ, હવે સ્માઇલ આવે છે, અહીંયા દેખાય છે, જુઓ આ જે સ્માઇલ છે ને એ અહીંયા દેખાય છે, આ સ્માઇલ દેખાય છે, કારણ નેગેટિવ ફિલિંગ્સ જતી રહી અને પોઝિટિવ આવી ગઈ, એટલે સ્માઇલ આવી ગયું. ઓન માય મોનિટર રાઇટ નાઉ, મોનિટર પણ બતાવે છે અહીંયા, એન્ડ ઇટ શોઝ ધેટ warm.com. વોર્મ એટલે અહીંયા વોર્મ મીન્સ હોમ, હોમ ફોર વાળી ફાઇલ, પીસ, શાંતિ મળી ગઈ, એન્ડ કન્ટેન્ટમેન્ટ, પોતાનો સંતોષ થયો. આર કોપિંગ ધેમસેલ્સ ઓલ ઓવર માય હાર્ટ, બધું સારું સારું સારી ફાઇલો હાર્ટમાં આવી ગઈ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે, ધેન લવ ઇઝ ઇન્સ્ટોલ્ડ એન્ડ રનિંગ. હવે લવ ઇન્સ્ટોલ થઈ ગયો, ચાલુ થઈ ગયો, હવે તમારા હૃદયમાં પ્રેમ જ પ્રેમ છે. યુ શુડ બી એબલ ટુ હેન્ડલ ઇટ ફ્રોમ ધેર, ફ્રોમ હિયર. હવે તમે એને હેન્ડલ કરી શકો, પ્રેમ આપી શકો. વન મોર થિંગ બિફોર આઈ ગો, અને હું જઉં તે પહેલો પેલો મશીન સરખું કરવા આવેલો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે, આપણે જેમ કોઈ એસી બગડ્યું હોય અને કંપનીમાંથી એ સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ આવે, એવી વાત છે અહીંયા. યુ શુડ બી એબલ ટુ હેન્ડલ ઇટ ફ્રોમ હિયર, વન મોર થિંગ બિફોર આઈ ગો. યસ, કસ્ટમર કહે છે, યસ બોલો. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે, લવ ઇઝ ફ્રી વેર. એક વાત યાદ રાખજો, લવના કોઈ પૈસા નથી લાગતા, ફ્રી વેર છે, મફતમાં છે. બી શ્યોર ટુ ગીવ ઇટ, એને આપતા રહો. એન્ડ ઇટ્સ વેરિયસ મોડ્યુલ્સ ટુ એવરીબડી યુ મીટ, તમે જેને મળો છો દિવસ દરમિયાન, તો એ દરેકને એના જુદા જુદા રૂપો આપો. લવ એ દાખલા તરીકે પિતા છે, એ પોતાના પુત્રને મળે તો એ પુત્ર પ્રત્યેનો પ્રેમ જુદો હોય, એ મોડ્યુલ અલગ છે. એમ કોઈ પતિ પત્ની હોય તો એ મોડ્યુલ અલગ છે. પિતા પુત્રી તરફનો પ્રેમ હોય, ભાઈ તરફનો હોય, બરાબર, બહેન તરફનો હોય, આ બધા જુદા જુદા મોડ્યુલ્સ છે. દે વિલ ઇન ટર્ન શેર ઇટ વિથ અધર પીપલ, તે લોકો બીજા લોકો સાથે શેર કરશે. એન્ડ દે વિલ રિટર્ન સમ રિયલી નીટ મોડ્યુલ્સ બેક ટુ યુ, અને તમને સારી ચોખ્ખી સુઘડ ફાઇલો તમને મળશે, આવા જુદા જુદા રૂપો મળશે. કસ્ટમર કહે છે, આઈ વિલ, હા હું ચોક્કસ કરીશ, આઈ વિલ. થેન્ક યુ ફોર યોર હેલ્પ, તમે મને મદદ કરી એ બદલ આપનો આભાર. આમ અહીંયા એક એવી ફાઇલો હતી જે મન દુઃખ, દ્વેષ, વેરભાવ, ગુસ્સો, બધી ફાઇલો લવ દ્વારા જતી રહી. એટલે પ્રેમ બહુ જ મહત્ત્વનો છે, પ્રેમ અહીંયા સ્થાપિત થયો, એ વાત છે. હવે તમને હું કહી દઉં કે જે પ્રશ્નો છે, પ્રશ્નોની વાત કરીએ, આપણે આ ભાગ બાકી હતો એ ભાગને અહીંયા સુધી આપણે લઈએ, તો એ શું કહે છે અહીંયા સુધી. તો પ્રશ્ન હતો, વોટ ડઝ ધ કસ્ટમર નોટ નો, હા એ આવી ગયું એટલે સુધી આપણે. કસ્ટમર નોટ નો, બરાબર. હવે આપણે જોઈશું, અહીંયા સુધી આપણે જોયું હતું, વોટ મેસેજ વિલ ધ કસ્ટમર રિસીવ, બરાબર બરાબર તમને દેખાતું જ હશે.
What message will the customer receive? Customer શું મેસેજ પ્રાપ્ત કરશે? તો ધ કસ્ટમર વી કસ્ટમર એ આ કસ્ટમર એ કરતા છે, એના પછી એક સ્ટેપ સહાયકારક ક્રિયાપદ વિલ રિસીવ, આટલે સુધી આવી ગયા. ધેટ લવ વિલ ઇન રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ હર હાર્ટ, અહીંયા યોર હાર્ટ છે, જોઈ લો. ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ, યોર નહીં, કસ્ટમર મેડમ છે એટલે અહીંયા હર હાર્ટ, બરાબર. હવે પ્રશ્ન છે, વોટ ઇઝ ધ મેસેજ ઓન ધ કમ્પ્યુટર સ્ક્રીન? તો કમ્પ્યુટર સ્ક્રીન ઉપર શું મેસેજ છે? તો જવાબ એ આ જ આવશે, બરાબર ને. હવે ક્વેશ્ચન નંબર 10, વોટ ઇઝ ટુ બી ડન ઇન ઓર્ડર ટુ ગેટ ધ અપગ્રેડ્સ? અપગ્રેડ્સ કરવા માટે શું કરવું પડે, બરાબર? તો અહીંયા છે અપગ્રેડ્સ શબ્દ, અહીંયા છે અપગ્રેડ્સ, તો અહીંયા જવાબ આપણો પડેલો છે, તેની ચર્ચા કરીએ. ઇન ઓર્ડર ટુ ગેટ, અહીંથી શરૂ કરીશું, ઇન ઓર્ડર ટુ ગેટ ધ અપગ્રેડ્સ કોમા વન નીડ્સ, કોઈકે જરૂર છે, વન નીડ્સ ટુ બિગિન કનેક્ટિંગ. સો ટુ બિગિન આર વન નીડ્સ, વન આવ્યું એટલે નીડ્સ કર્યું, યુ છે એટલે નીડ થાય, ટુ બિગિન કનેક્ટિંગ ટુ અધર આર્ટ્સ ઇન ઓર્ડર ટુ ગેટ ધ અપગ્રેડ્સ, આગળ લઈ લીધું આપણે, એટલે યા કનેક્ટિંગ ટુ અધર આર્ટ્સ. હવે વાય, શા માટે? તો બીકોઝ, અહીંયા જો તમને પ્રશ્ન વાય આપ્યો હોય તો આપણે શું કરીશું, બીકોઝ ધ પ્રોગ્રામ ઓલરેડી ઇન્સ્ટોલ્ડ ઇઝ ઓનલી એ બેઝ પ્રોગ્રામ, કારણ કે જે પ્રોગ્રામ છે એ બેઝ પ્રોગ્રામ છે, બરાબર. અહીંયા આપણે બેઝ પ્રોગ્રામ એ અહીંયા જોયું, બરાબર. તો ઓકે, આ આવા પ્રશ્નો આપણને પૂછાશે. હવે બાકીની જે ટેક્સ રહી એમાંથી પણ આપણને આવા પ્રશ્નો પૂછાઈ શકે, ટેક્સ તમને આપવામાં આવશે, એટલે એમાંથી જ પ્રશ્નોના જવાબ કાઢવાના છે, બરાબર. આટલું કામ આપણે કર્યું, હવે બાકીનું કામ હું તમારા ઉપર છોડું છું. અહીંથી ગાઈડમાં પણ, બીજી અપેક્ષિતોમાં અને બીજા સંદર્ભ સાહિત્યમાં પણ આવા પ્રશ્નો આપેલા હોય છે, એ જાતે જોજો. આપણે કેટલાક પ્રશ્નોના જવાબ કર્યા, કેવી રીતે જવાબનું સ્ટ્રક્ચર ગોઠવવું, એ બધું જ આપણે જોયું છે, બરાબર. તો અહીં આપણે આપણું આ કામ પૂરું કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.